આજે આપણે પ્રોસેસ ઓફ સેલ્ફ એક્સપ્લોરેશન વિશે જોવાનું છે. મીન્સ કે આપણે આપણે પોતાને સમજવા માટેની જે પ્રોસેસ હોય છે એ સમજવાની છે કે ઇટ ઇઝ અ પ્રોપોઝલ કે ડોન્ટ એઝ્યુમ ઇટ ટુ બી અ ટ્રુ વેરીફાય ઇટ એટ યોર ઓન રાઇટ. એટલે કે તમે તમારા જે તમારી પોતાની જાતને ઓળખો. મીન્સ કે તમે જે બી ડિસિઝન્સ લ્યો છો એ સાચા છે કે ખોટા છે, તમારા માટે શું સાચું છે શું ખોટું છે. અમુક ડિસિઝન્સ જે તમારે પોતાને લેવાના હોય છે એનું વેરીફાય કેવી રીતે કરવું તેના માટેની જે પ્રોસેસ છે, નોટ ઓન ધ બેઝિક સ્ક્રિપ્ચર્સ, નોટ ઓન ધ બેઝિક્સ ઓફ રીડિંગ ફ્રોમ અ ઇન્સ્ટ્રુમેન્ટ, નોટ ઓન ધ બેઝિક્સ ઓફ અધર, કે જે તમને બીજા કોઈ પાસેથી શીખવા મળતી નથી, કે નથી એ કોઈ બી એની કોઈ બુક્સ હોતી, કે નથી એ ક્યાંયથી તમને રીડ કરવા મળતી. તમારે જાતે વેરીફાય કરવાનું હોય છે. વેરીફાય ઓન ધ બેઝિક્સ ઓફ યોર નેચરલ એક્સેપ્ટન્સ પ્રપોઝલ, એમાં રિયલાઇઝેશન કે તમારે પોતાની જાતને ઓળખવા માટે તમારે શું કરવું જોઈએ, જેમ કે બિહેવિયર વિથ અ હ્યુમન લીડ ટુ અ મ્યુચ્યુઅલ હેપીનેસ, કે તમારી જે હેપીનેસ જે છે કોઈ બીજા વ્યક્તિ સાથે મેચ થાય છે, તમારો બિહેવિયર જે છે તમારા બીજા કોઈ પર્સન સાથે મેચ થાય છે. વર્ક વિથ રેસ્ટ ઓફ નેચર લીડ્સ ટુ અ મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી. એટલે કે તમારી જે બી બિહેવિયર છે કે તમારો જે બી સ્વભાવ જે છે એ તમારા મીન્સ કે કોઈની સાથે મેચ થતો હોય છે, ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે, તો તમારે જે રિયલાઇઝેશન જે તમારે કરવાનું હોય છે પર્સનલી તે તમારે જાતે કરવાનું હોય છે. બેઝિક હ્યુમન એક્સપેક્ટેશન એમાં આવે છે, વી ડિઝાયર ફોર મેની થિંગ્સ ઇન ધીસ વર્લ્ડ, સે અ મેટરિયલિસ્ટિક નીડ્સ, રિસ્પેક્ટ, રેકોગ્નાઇઝેશન, લવ, ટ્રસ્ટ, ઇટીસી, બટ ઇન ધ ફોર્મ ઓફ ધસ વી એસ્પાયર ફોર ટ્રુ એન્ડ કન્ટિન્યુઅસ હેપીનેસ એન્ડ પ્રોસ્પેરિટી. એટલે કે આપણે જે બેઝિક જે દરેક હ્યુમનની જે બેઝિક એસ્પાયરેશન હોય છે, જે બેઝિક નીડ હોય છે, જે રિસ્પેક્ટ હોય છે, કોઈની રિસ્પેક્ટ હોય છે, પછી લવ હોય છે, ટ્રસ્ટ હોય છે, તે બધી એ દરેક હ્યુમનની હોય છે. તો હેપીનેસ એટલે કે ખુશી, ટુ બી ઇન અ સ્ટેટ ઓફ લેકિંગ ઇઝ અ હેપીનેસ, ટુ બી ઇન અ સ્ટેટ ઓફ હાર્મની ઇન હેપીનેસ. એટલે કે તમે જે સ્ટેટમાં રહ્યો છો, તમે જે કન્ટ્રીમાં રહ્યો છો, એમ ક્યાંની તમારી ખુશી એ જે તમારા પર ડિપેન્ડ કરે છે. પ્રોસ્પેરિટી કે ફિલિંગ ઓફ હેવિંગ મોર દેન રિક્વાયર્ડ ફિઝિકલ ફેસિલિટી, કે જે તમારી ફિલિંગ છે તમારી ફિઝિકલ ફેસિલિટીસ પ્રમાણે તમારી ફિલિંગ્સ હોય છે. ફોર પ્રોસ્પેરિટી ઓફ ટુ થિંગ્સ આર રિક્વાયર્ડ, આઈડેન્ટિફિકેશન ઓફ ધ ક્વોન્ટિટી રિક્વાયર્ડ ફોર ફિઝિકલ નીડ્સ. એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ ક્વોલિટી રિક્વાયર્ડ ફોર ફિઝિકલ નીડ્સ. એટલે કે તમારી જે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી ફિલિંગ્સ હોય છે. ઇન્શ્યોરિંગ ધ એબિલિટી ઓફ પ્રોડક્શન્સ, લિસ્ટ ઓફ વોન્ટ્સ, કે તમારે જે જોઈએ છે, જે તમારી જરૂરિયાત છે, તો એ છે અ બિગ કેર, હેપીનેસ, અ ગ્રેટ હાઉસ, અ લોટ્સ ઓફ મની, રિસ્પેક્ટ, ગુડ ફ્રેન્ડ્સ, અ નાઇસ મ્યુઝિક સિસ્ટમ, પીસ ઓફ માઇન્ડ, ડુ સોશિયલ વર્ક એન્ડ સેટિસ્ફેક્શન, બિલવડ. એટલે કે તમારી જે પોતાની તમને જે જોઈએ છે, એક મોટી કાર જોઈએ છે, ખુશી જોઈએ છે, હેપીનેસ જોઈએ છે, ગ્રેટ હાઉસ જોઈએ છે, લોટ્સ ઓફ મની જોઈએ છે, એ દરેકને રિક્વાયરમેન્ટ હોય છે કે આ ટાઈપ્સની એને જરૂરિયાત જે છે એ. પછી આવશે ટેક કેર ઓફ પેરેન્ટ્સ, અ ગુડ લેપટોપ, નોટ ગેટ એંગ્રી, નોલેજ, બીકમ અ પોલિશિયન, હેવ અ ગ્રેટ ફૂડ, ગેટ અ ગુડ મેક્સ, અ ગુડ ગેટર એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પર્પઝ ઓફ લાઈફ, બી હેલ્ધી એન્ડ પ્રોસ્પેક્ટ નેચર. એટલે કે જે તમારે જે પોતાની જરૂરિયાત છે તમારે એને સમજવાની છે કે તમારે કઈ કઈ જરૂરિયાતો
અનુભવો છો અત્યારે તમે? તમારી પાસે ફોર એક્ઝામ્પલ લેપટોપ જોઈએ છે, મોટું સારું એવું લેપટોપ જોઈએ છે, સારી એવી જોબ જોઈએ છે, સારા એવા માર્ક્સ જોઈએ છે, પીસ ઓફ માઇન્ડ જોઈએ છે, ડુઅ સોશિયલ વર્ક જોઈએ છે, સેટિસ્ફેક્શન જોઈએ છે, એન્ડ લોટ્સ ઓફ તમારે વસ્તુ તમારા માઇન્ડમાં મીન્સ કે રિક્વાયરમેન્ટ્સ હોતી હોય છે દરેકના, દરેકની ડિફરન્ટ ડિફરન્ટ એ હોય છે. ત્યાર પછી છે બેઝિક રિક્વાયરમેન્ટ ફોર અ ફુલફિલમેન્ટ ઓફ અ હ્યુમન એસ્પાયરેશન. તો જે બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે, જે હ્યુમનની ફુલફિલમેન્ટ માટે એસ્પાયરેશન હોય છે, તેમાં ફર્સ્ટ આવે છે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ. તમે પહેલાં સાચું સમજો, અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ પ્રોપર સમજો, ઇઝ અ નીડેડ ઇન માય સેલ્ફ, આઈ નીડેડ ટુ સ્ટડી માય સેલ્ફ, ધ હ્યુમન બિઈંગ એન્ડ અ એન્ટાયર એક્સિસ્ટન્સ ઓફ વિચ આઈ એમ અ પાર્ટ. એટલે કે તમે જે તમારી જે જરૂરિયાતને જે છે એ તમે સમજો, તમારી સ્ટડી માટે તમારે શું કરવું જોઈએ, તમારા તમે પોતાના માટે શું કરી શકો છો, એના માટે તમારે સાચું એવું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે રિલેશનશીપ એન્ડ ફિઝિકલ ફેસિલિટી. હવે રિલેશનશીપમાં શું આવે છે કે મ્યુચ્યુઅલ હેપીનેસ, વી આર ઇન અ રિલેશનશીપ વિથ અ પીપલ અધર હ્યુમન ઇન બિઈંગ, કે રિલેશનશીપ હોય છે જેમ કે કોઈ બી હોય છે, ફાધર મધર ડોટર, તો એ બધી જે રિલેશનશીપની પ્રમાણે તમારી રિક્વાયરમેન્ટ્સ હોતી હોય છે. એન્ડ મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી, ફિઝિકલ ફેસિલિટી, કે જે થિંગ્સ વી યુઝ કમ ફ્રોમ વોટ વી કોલ એઝ અ નેચર, એટલે પર્સનલ જનરલી તમારે જે વસ્તુઓ જોતી હોય છે, ફિઝિકલી ફેસિલિટી જે તમારી હોય છે, જે મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી હોય છે, અને મ્યુચ્યુઅલ હેપીનેસ કે જે તમને કોઈનાથી મળતી હોય છે. અને ફિઝિકલ ફેસિલિટી મીન્સ કે તમારે મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી કે જે તમારે કમ ફ્રોમ વોટ વી કોલ એઝ અ નેચર, કે જે જનરલી તમને નેચરલ જે વાતાવરણથી તમને મળતી હોય છે, નેચરલી જે ફેસિલિટી તમને મળતી હોય છે એને કહેવાય છે ફિઝિકલ ફેસિલિટી કે મ્યુચ્યુઅલ પ્રોસ્પેરિટી. ત્યાર પછી પ્રેઝન્ટલી એઝ વી લુક અરાઉન્ડ વી ફાઇન્ડ મોસ્ટ ઓફ ધ પીપલ ઇન ધ ફોલોવિંગ ટુ કેટેગરીઝ, SVDD એન્ડ SSDD, એટલે કે ત્યાર પછી છે પ્રેઝન્ટલી એઝ વી લુક અરાઉન્ડ વી ફાઇન્ડ મોસ્ટ ઓફ ધ પીપલ ઇન ધ ફોલોઈંગ ટુ કેટેગરી. મોસ્ટલી બે કેટેગરીમાં પીપલ્સ આવતા હોય છે, એક તો SVDD એન્ડ SSDD. તેની અંદર આવે છે ત્યાર પછી આવે છે વી એક્સપ્લેન ધસ વી શુડ હેવ અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિઝાયર્સ. ડિઝાયર્સ આર ઓફ અ મેટરાલિસ્ટિક, એટલે કે ફૂડ શેલ્ટર ક્લોથસ એન્ડ ફિઝિકલ ફેસિલિટી વિચ આર વી આર રિક્વાયરમેન્ટ્સ ક્વોલિફાઇડ, કે જે ફિઝિકલ ફેસિલિટી જે તમારું હોય છે, જેમ કે ખાવાનું પહેરવાનું, જે ફૂડ છે, ક્લોથ છે, પછી શેલ્ટર છે, કે એ બધી જે ફિઝિકલી ફેસિલિટી જે હોય છે માણસની જરૂરિયાતોને જે જરૂરી હોય છે. નોન મટીરિયલિસ્ટિકમાં શું આવે છે કે ઇટ ઇઝ અ ક્વોલિટેટિવ ઇન અ નેચરલ લાઈક રિસ્પેક્ટ ટ્રસ્ટ હેપીનેસ રેકોગ્નાઇઝેશન એન્ડ પીસીસ ઓફ ETC, એટલે કે જે બી તમારે રિસ્પેક્ટ જોઈએ છે કે કોઈ બી ટ્રસ્ટ જોઈએ છે તે બધું તમારે આવશે નોન મટીરિયલિસ્ટિકમાં. અને ત્યાર પછી આવશે વેર ડુ વી સ્ટેન્ડ ટુડે, એટલે કે આપણે વેર ડુ વી સ્ટેન્ડ ટુડે, કે શું કરવું જોઈએ અત્યારે, એટ ધ લેવલ ઓફ અ ઇન્ડિવિજ્યુઅલ, કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તમારે એક સ્ટેન્ડ લેવો જોઈએ, જેમ કે રાઇઝિંગ પ્રોબ્લેમ્સ ઓફ ડિપ્રેશન એન્ડ ફિઝિયોલોજિકલ એન્ડ ડિસઓર્ડર એન્ડ સુસાઇડ સ્ટ્રેસ ઇન્સિક્યુરિટી હેલ્થ પ્રોબ્લેમ. આજે અત્યારની જે પ્રોબ્લેમ્સ છે હમણાં જનરલી હોય છે, જેમ કે તમે પોતાના માટે કોઈ બી સ્ટેન્ડ લ્યો છો અત્યારે, જેમ કે કોઈ બી પ્રોબ્લેમ્સ આવી જાય છે તો તમે એઝ અ સુસાઇડ છે, સ્ટ્રેસમાં આવી જાઓ છો, ઇન્ડસ્ટ્રી ઇન્સિક્યોર ફીલ કરો છો, ધેન તે પછી એ શું આવે છે, ઇન્ડિવિજ્યુઅલી તમે જે ફીલ કરો છો એ શું આવે છે, ઇન્ડિવિજ્યુઅલમાં આવે છે. એટ ધ લેવલ ઓફ ફેમિલી, ફેમિલી લેવલ પર શું હોય છે કે બ્રેકિંગ ઓફ જોઈન્ટ ફેમિલી, એ બ્રેકિંગ થઈ જાય છે, જોઈન્ટ ફેમિલી બ્રેક થઈ જાય છે, ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી થઈ જાય છે. ત્યાર પછી મિસ્ટ્રસ્ટ એન્ડ ઇન્સિક્યુરિટી ઇન રિલેશનશીપ, કે જ્યાં ટ્રસ્ટ કે વિશ્વાસ હોતો નથી જોઈન્ટ ફેમિલીમાં. ડિવોર્સ હોય છે, લીગલ
સાઇટ હોય છે કે એ બધા પ્રોબ્લેમ્સ હોતા હોય છે. એટ ધ લેવલ ઓફ સોસાયટી, સોસાયટી લેવલ પર જોઈએ તો આવે છે ટેરિઝમ એન્ડ કેસ્ટિઝમ, વિયર્સ બિટવીન અ નેશન્સ, ફિયર ઓફ નેચર ન્યુક્લિયર એન્ડ જીનેટિક વેલ્થ વેલફેર. એટલે કે જે સોસાયટી લેવલને જે મુશ્કેલીઓ હોય છે, પ્રોબ્લેમ્સ હોય છે, એ આવે છે સોસાયટી લેવલ્સ ઓફ સોસાયટી, કે જેમાં આપણે ન્યુક્લિયર ઓફ ફિયર, જે આપણને ફિયર રહેતી હોય છે સોસાયટી લેવલના, તે હોય છે સોસાયટી લેવલ પ્રોબ્લેમ્સ. એટ ધ લેવલ ઓફ નેચર, કે જે આપણને વાતાવરણને લીધે કંઈ બી પ્રોબ્લેમ્સ આવતા હોય છે, જેમ કે ગ્લોબલ વાર્મિંગ, વોટર સોઇલ, એર છે, નોઇઝ પોલ્યુશન છે, રિસોર્સ ડિપ્લેશન્સ ઓફ મિનરલ્સ એન્ડ ઓઇલ, લોસ ઓફ ફર્ટિલિટી ઓફ સોઇલ. એટલે કે જે નેચરલી તમને જે પ્રોબ્લેમ્સ અનુભવ કરતા હોય છે, જેમ કે ગ્લોબલ વાર્મિંગ છે, વોટર સોઇલ છે, નોઇઝ પોલ્યુશન્સ છે, કે જે બધા તમે આ બધા પ્રોબ્લેમ્સને અનુભવો છો, તે કહેવાય છે નેચરલ લેવલ પ્રોબ્લેમ્સ. ટુ લાઈવ વિથ અ કન્ટિન્યુઅસ હેપીનેસ એન્ડ પ્રોસ્પિરિટી, ધ પ્રોગ્રામ્સ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ લાઈવ ઇન હાર્મની એટ ઓલ લેવલ્સ ઓફ અવર લિવિંગ એન્ડ એક્ઝિસ્ટન્સ. કે આપણે જે લાઈફમાં જીવીએ છીએ તે આપણને ઘણી બધી ટાઈપ્સના પ્રોબ્લેમ્સો હોતા હોય છે, તો પોતાને પોતાની લેવલના હોય છે, પછી ફેમિલી લેવલના હોય છે, સોસાયટી લેવલના હોય છે એન્ડ નેચરલ લેવલનું હોય છે. તો કન્ટિન્યુઅસ હેપીનેસ, આપણી જે ખુશી જે હોય છે, એ હેપીનેસ ઘણી બધી ટાઈપ્સની આપણને મળતી હોય છે, સેલ્ફ હોય છે, ફેમિલી હોય છે, સોસાયટી એન્ડ નેચરલી. તો એમ કન્ટિન્યુઅસ હેપીનેસ ઇઝ અ બીઈંગ ઇન હાર્મની વિથ ઇન વન સેલ્ફ, બીઈંગ ઇન હાર્મની વિથ અધર્સ એન્ડ બીઈંગ હાર્મની વિથ નેચર. એટલે કે હાર્મની જે હોય છે આપણને સેલ્ફની, પોતાની બી હોય છે, ફેમિલી પરથી મળતી હોય છે, સોસાયટીની હોય છે, નેચરલી પણ હોય છે. તો ત્યાર જોઈએ આપણે અન્ડરસ્ટેન્ડિંગ અ હ્યુમન બીઈંગ એઝ અ કો એક્સિસ્ટન્સ ઓફ ધ સેન્ટેન્ટ સેલ્ફ એન્ડ ધ મટીરિયલ બોડી. એમાં આવે છે હ્યુમન જે હોય છે એમાં પોતાનું બી હોય છે અને એની જે પોતાની હેપીનેસ હોય છે અને બોડી, કે જેની જરૂરિયાતો પૂરી કરવા માટે એને જરૂરી હોય છે, જેમ કે નીડ. એટલે કે હ્યુમનની જે નીડ હોય છે એમાં પોતાના માટે એને રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ જોઈએ છે, એને એની ફૂડ જે છે એની જે હેલ્ધી રહેવા માટે એને શું જોઈએ છે, ફૂડ જોઈએ છે, ફિઝિકલી ફેસિલિટીઝ જોઈએ છે, હેપીનેસ જોઈએ છે સેલ્ફ માટે. ઇન ટાઈમ કે કરન્ટલી એને શું જોઈએ છે, કે કન્ટિન્યુઅસ એન્ડ ટેમ્પરરી. એટલે જે કન્ટિન્યુઅસલી એને જોતી હોય છે, જે રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ છે કન્ટિન્યુઅસલી એને જોતી જ હોય છે. એવું નથી હોતું કે આજે જોઈએ છે કાલે નથી જોતી રિસ્પેક્ટ, એવું નથી હોતું, કન્ટિન્યુઅસલી જોતી હોય છે. જ્યારે બોડીને જે છે એ ટેમ્પરરી હોય છે, કે ચાલો ફૂડની જરૂરિયાત છે તો આપણને 3 ટાઈમ્સની જ જરૂરિયાત છે, તો એ શું છે, એ ટેમ્પરરી થયું. ઇન અ ક્વોન્ટિટી, કે ક્વોન્ટિટી કેટલા ટાઈમ, કે જેમ કે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ, જે એની ક્વોન્ટિટી હોય છે, જે ફૂલફિલ્ડ બાય, એટલે કે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રાઇટ ફિલિંગ, જે તમે તમારા પોતાના માટે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો છો અને સાચું એને એઝ અ ફીલ કરી શકો છો. એન્ડ ફિઝિકો કે કેમિકલ થિંગ્સ, જેમાં ફૂડ એન્ડ શેલ્ટર ઇટીસી આવે છે, કે જેમાં તમે ફિઝિકલી જરૂરિયાતોને તમારે પૂરી કરો છો, જેમ કે ખાવા માટે ખોરાક છે, મીન્સ કે ક્લોથ છે, ફૂડ છે, તે બધું જે હોય છે એ બધી ફિઝિકલી આવે છે. એક્ટિવિટીઝ જેમ કે ડિઝાઇનિંગ, થિંકિંગ, સિલેક્ટિંગ, જે તમે ડિસાઇડ કરો છો, વિચારો છો, કંઈક સિલેક્ટ કરો છો, એ બધું તમે પોતાના માટે કરો છો. અને ઇટિંગ છે, બ્રીથિંગ છે, જે તમે ખાવ છો, પીવો છો, એ બધું બોડી માટે થઈ ગયું. તે જે ડિફરન્સ છે એક્ટિવિટીઝ, કે નોવિંગ, એઝ્યુમિંગ, રેકોગ્નાઇઝિંગ એન્ડ ફૂલફિલિંગ. તમે કંઈક વિચારો છો, અન્ડરસ્ટેન્ડ કરો છો, એમાંથી કંઈક ફૂલફિલ કરો છો, રેકોગ્નાઇઝ કરો છો, એનિલાઇઝ કરો છો, કંઈક જાણો છો સિચ્યુએશન્સના આધારે, તે થયું એક્ટિવિટીઝ. તમે આ બધી એક્ટિવિટીઝ કરો છો પોતાના માટે, જ્યારે બોડી માટે રેકોગ્નાઇઝેશન, રેકોગ્નાઇઝિંગ એન્ડ ફૂલફિલિંગ, કે તમે જે જરૂરિયાતોને ફૂલફિલ કરો છો, જે તમારી ખાવાની જે જરૂરિયાત છે એને તમે ફૂલફિલ કરો છો. ત્યાર પછી આવશે ટાઈપ્સ, કે જેમ કન્સિક્વન્સીસ, કે નોન મટીરિયલ એ મટીરિયલ, કે જે એ ટાઈપ્સની હોય છે, કે એક તો નોન મટીરિયલ એન્ડ મટીરિયલ ટાઈપની હોય છે. ધ વર્લ્ડ
सेंटिनेंट एट के इन इज सेंटिनेंट इज द डिफाइंड एज एक्सपेरियंसिंग सेंसेशंस और फीलिंग्स द नॉन मटेरियलिस्टिक हैप्पीनेस नीडेड फॉर अ सेल्फ इज कॉल्ड सुख वाइल एक्सपायरिंग फिजिकल फेसिलिटी केन बी कॉल्ड सुविधा जे तमारी सुख એટલે કે જે તમારી જરૂરિયાતો જે હોય છે કે જે તમારી મટેરિયાલિસ્ટિક હેપીનેસ જે ખુશી હોય છે એ તમારે સુખમાં આવી જાય છે અને વાઇલ સુવિધા કે જે તમારી સુવિધાઓ તમને પૂરી પાડે છે ખાવા ખોરાક છે કપડાં છે બધી સુવિધા જે પૂરી પાડતી હોય છે ધેન ડિસ્ટિંગ્યુઅસ નીડ ફોર ધ સેલ્ફ એન્ડ બોડી કે જે તમારું અને બોડી માટેની જે ડિફરન્સ શું છે પોતાની અને તમારી બોડી માટેનો ડિફરન્સ જેમ કે નાઇસ લુકિંગ કાર नाइस लुकिंग कार कार फॉर ट्रांसपोर्ट फूड ट्रस्टी टेस्टी फूड तो ये शू आ टेस्टी फूड ट्रस्ट ए रिस्पेक्ट तमारा रिलेटेड में आवशे रिलेटेड टू आई आई में आवशे ट्रस्ट हैप्पीनेस आई में आवशे नॉलेज आई में आवशे 50 लाख ऑफ रूपीज के जे आई में आवशे के जे तमने सुविधा पूरी पाड़े गुड हेल्थ इज तमारे रिलेटेड बॉडी में आवे छे तो आ बधी जे अलग अलग डिफरेंट टाइप्स की कैटेगरीज होय छे जेम के अंडरस्टेन्डिंग द बॉडी एज एन इंस्ट्रूमेंट ऑफ आई अने बॉडी में शू डिफरेंस छे आई एम एंड माय बॉडी इज आई वोंट टू लाइव एटले के हूँ जीवु छु एंड माय बॉडी इज यूज इज एज एन इंस्ट्रूमेंट ऑफ आई बराबर आई वोंट टू लाइव विथ हैप्पीनेस हूँ સુખ રહેવા માંગુ છું એન્ડ ફોર નેચર ઓફ બોડી માટે ફૂડ છે ફોર પ્રોટેક્શન ઓફ બોડી છે ક્લોથિંગ છે શેલ્ટર છે ફોર રાઇટ યુટિલાઇઝેશન્સ ઓફ બોડી છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ્સ ઇટીસી આર નીડેડ એઝ અ ફિઝિકલ ફેસિલિટી જે હોય છે તે આવે છે તમારું ફોર નેચરલ બોડીમાં કે જે તમે ખોરાક છે ક્લોથ જે છે તમને એઝ અ બેઝિક રિક્વાયરમેન્ટ તમને પૂરી પાડતી હોય છે ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ લાઈવ ઇન હાર્મોની એટ ફોર લેવલ્સ જે તમારા માટેની જે હાર્મોની જે હોય છે એ ફોર લેવલ્સની હોય છે જ્યારે બોડી માટે પ્રોડક્શન્સ પ્રોટેક્શન્સ એન્ડ રાઇટ યુટિલાઇઝેશન્સ ઓફ ફિઝિકલ ફેસિલિટીઝ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ માય પ્રોગ્રામ એન્ડ આઈ એમ ધ સીર ડોર એન્ડ એન્જોયર દસ્તા કરતા એન્ડ ભક્તા ત્યારે આવે છે બોડી ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમે જે પોતાની માટે જે તમે ખુશી છે ટ્રસ્ટ છે તમે પોતાના માટેની જે જીવન જીવો છો જે હાર્મોની જે ફોર લેવલની જે છે સેલ્ફની છે ફેમિલી છે પછી જે સોસાયટી છે નેચરલી જે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ તમારી પોતાની આવે છે જેમ કે આઈમાં આવે છે જ્યારે બોડીમાં શું આવે છે કે જે તમારી ફિઝિકલી જરૂરિયાતોને પૂરી પાડે છે ક્લોથ ફૂડ ધેન શેલ્ટર છે તો આ બધી જે તમારી જરૂરિયાતો પૂરી પાડે છે તેને કહેવાય છે બોડી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ માય સેલ્ફ કે આપણે આપણી કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ પોતાની જાતને અન્ડરસ્ટેન્ડ કઈ રીતે કરવું જોઈએ તો જેમ કે સેલ્ફ કે એટલે પોતે ધેન ડિસાઇડ કે ઈચ્છા આપણી પોતાની ઈચ્છા વિચાર આપણે એક્સપેક્ટેશન્સ શું છે અને એક્ટિવિટી કે જે આપણે ઇમેજિન કરીએ છીએ જે આપણે ધારીએ છીએ વિઝ્યુલાઇઝ કરીએ છીએ સિલેક્ટિંગ કરીએ છીએ ટેસ્ટિંગ કરીએ છીએ તે આવે છે એક્ટિવિટી તેને કહેવાય છે ઇન્ફોર્મેશન એક્સચેન્જ જે આપણે બોડી માટે કરીએ છીએ કે જેમ કે આપણી ડિઝાયર જે છે આપણે પોતાના માટે આપણી ઈચ્છા છે વિચાર છે એક્સપેક્ટેશન્સ જે છે એને કહેવાય છે પાવર અને એક્ટિવિટી કે જે આપણે કોઈ બી ઇમેજિન કરીએ છીએ વિઝ્યુલાઇઝ કરીએ છીએ એનાલાઇઝ કરીએ છીએ કંઈ બી ટેસ્ટિંગ કરીએ છીએ સિલેક્ટિંગ કરીએ છીએ તે કહેવાય છે એઝ અ એક્ટિવિટી હાઉ આર ધ એક્ટિવિટીઝ ઇન આઈ રિલેટેડ એટલે કે જે આઈ જેને રિલેટેડ એક્ટિવિટી જે છે એ કઈ રીતે છે જેમ કે ડિઝાયર છે કે જે તમારી ઈચ્છા છે વિચારો છે એક્સપેક્ટેશન્સ જે છે એ અને જે એક્ટિવિટી જે છે તમારી રિયલાઇઝેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એમાં તમે જે વિચારો છો એનાલાઇઝ કરો છો સિલેક્ટિંગ કરો છો ટેસ્ટિંગ કરો છો એ એઝ અ સેન્સિટિવ એઝ અ સેન્સેટિનેશન્સ હોય છે અને આ હોય છે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કે જે તમારું ટેસ્ટિંગ જે છે ડિસ્ટિંગ્યુઅસિંગ ધ
प्लेसमेंट और अप्लीक्स फॉर एनी थ्रोट, એટલે કે જે ભી તમારા બોડીમાં તમે જે જરૂરિયાતોને અનુભવો છો, તમારી માટે જે એક્ટિવિટીઝ તમે કરો છો, ઇમેજિન કરો છો, વિચારો છો, ટેસ્ટિંગ કરો છો, સિલેક્ટિંગ કરો છો, એનાલાઇઝ કરો છો, તો એ જે છે એક્ટિવિટીઝ થઈ. ત્યાર પછી આવે છે પાવર, ડિઝાયર છે, થ્રોટ છે, એક્સપેક્ટેશન્સ છે, તે છે પાવર કે જે તમે પોતાના માટે જે એક્ટિવિટીઝને તમે કરો છો. ત્યાર પછી દેર આર ટુ પોસિબલ ફ્લો ઓફ ધ એક્ટિવિટીઝ એન્ડ બોથ કીપિંગ ટેકિંગ એન્ડ પ્લેસ, કે જે તમે બંને, દેર આર ટુ પોસિબલ ફ્લો, બે બે ફ્લો છે, એક તો ફ્રોમ ઓફ આઉટસાઇડ એન્ડ ફ્રોમ ઓફ ઇનસાઇડ. ફ્રોમ ઓફ આઉટસાઇડ એટલે કે તમારી જે બોડી, અને ટુ ઇનસાઇડ ઇન આઈ એટલે કે જે તમારું તમારી જે પ્રોસેસ છે, થ્રોટ પ્રોસેસ છે છે એ ફ્રોમ આઉટસાઇડ. ફ્રોમ આઉટસાઇડ જોવા જઈએ તો ફ્રોમ આઉટસાઇડ ધ બોડી ટુ ઇનસાઇડ ઇન ઇન, આઉટસાઇડ ઓફ બોડી એન્ડ ઇનસાઇડ ઇન ઇન, એટલે કે આઈ રિસીવ્સ ધ સેન્સિટી એન્ડ સેન્સેટન્સ ફ્રોમ ધ બોડી એન્ડ ધીસ ઇઝ ટેસ્ટેડ ઇન આઈ, એટલે કે જે તમારી આઈને રિસીવ્સ ધ સેન્સિટન્સ ફ્રોમ ધ બોડી, જે બોડી પરથી જે મળે છે જે સેન્સિટન્સ, તે કહેવાય છે બોડી, ધીસ ઇઝ અ ટેસ્ટેડ ઇન આઈ, કે જે તમે ખુદ ટેસ્ટ કરો છો તમારી બોડીને. ફોર બેઝડ ઓન ધીસ ટેસ્ટ થ્રુ અ કુડ બી અ ટ્રિગર્ડ એન્ડ બેઝડ ઓન ધીસ અ થ્રોટ ડિઝાયર મે બી અ સેટ, વી મે સી અ કાર, એટલે કે આપણે જે કાર ચલાવીએ છીએ એઝ અ બોડી, કે જે આઉટસાઇડ ઓફ બોડી જે આપણે કંઈ બી એક્ટિવિટીઝ કરીએ છીએ એ છે ફ્રોમ આઉટસાઇડ. ફ્રોમ ઇનસાઇડ ઇન આઈ ટુ આઉટસાઇડ ધ બોડી, ફ્રોમ ઇનસાઇડ ટુ આઉટસાઇડ ધ બોડી, વી નો હેવ ધ ડિઝાયર ઓફ અ ગુડ લાઈફ બાય ધ કાર ઇન અસ, એટલે કે આપણે જો આપણે જાણીએ છીએ કે આપણે સારી એક સારી એવી લાઈફ જીવવા માટે આપણે કારની જરૂરિયાત છે. વી સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ અ કાર, એટલે તો આપણે વિચારવાની સ્ટાર્ટિંગ શું હોય છે કે આપણે કારને પરચેસ કરવા માટે શું કરવું જોઈએ, હાઉ વી કેન વી હેવ અ મની, મની કેવી રીતે લાવશું, ઇટીસી, જે ટાઈપ્સને આપણે ઇનસાઇડ જે આપણે વિચારો આપણે ક્વેશ્ચન્સ આવતા હોય છે. ઇનસાઇડ એટલે કે આપણે પોતાને ઇનસાઇડ જે હોય છે તે, અને આઉટસાઇડ એટલે કે જે આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ કે કારને જોઈએ છીએ, અને ત્યારે જોયા પછી આપણે એઝ અ થ્રોટ આપણા માઇન્ડમાં એવો વિચાર આવે છે કે આપણે કારને જોઈએ છે, સારી એવી લાઈફ જીવવા માટે આપણે કાર જોઈએ છે, તો કારને લેવા માટે આપણે શું કરવું જોઈએ, મની કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવી જોઈએ, બેઝ ઓન ધ વી મેક અ સિલેક્શન, કે જે આપણે સિલેક્શન્સ કરીએ છીએ કોઈ બી વસ્તુનું, તે કઈ રીતે આવશે, કેવી રીતે આપણે પરચેસ કરશું, એ બધું મેનેજમેન્ટ. હિયર ધસ એક્ટિવિટીઝ આર ઓપરેટેડ ઓન ધ બેઝિક્સ સેન્સિટેન્સ પ્રી કન્ડિશનિંગ ઓર નેચરલ એક્સેપ્ટન્સ લિસનિંગ ટુ વન્સ ઇનર વોઇસ, એટલે કે આપણે જે પોતાની જાતે જે બી વિચારીએ છીએ, જે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, નેચરલી એક્સેપ્ટન્સ, કે જે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ કે આપણે ધારીએ છીએ કે ફોર એક્ઝામ્પલ કાર પરચેસ કરવી છે, બરાબર, તો એ માટેના જે આપણે વિચારો જે હોય છે, આપણે ફિલિંગ્સ જે હોય છે એ આપણે અનુભવ કરતા હોઈએ છીએ. ઇફ ધે આર ઓપરેટિંગ ઓન ધ બેઝિક્સ ઓફ સેન્સિટી નેશન્સ પ્રકોડિંગ આઈ એમ ડિટેક્ટેડ બાય અધર્સ ધેન, એન્ડ ઇફ ધે આર ઓપરેટિંગ ઓન ધ બેઝિસ ઓફ નેચરલ એક્સેપ્ટન્સ આઈ એમ સેલ્ફ ઓર્ગેનાઇઝડ, એટલે કે આપણે જે બી પોતે વિચારીએ છીએ અને આપણે એને આપણે એઝ અ નેચરલી એને એક્સેપ્ટ કરીએ છીએ અને આપણે એને ઓર્ગેનાઇઝ કરીએ છીએ, એનાલાઇઝ કરીએ છીએ, એ આવે છે ઇનસાઇડ કે ફ્રોમ ઓફ ઇનસાઇડ. તો અન્ડરસ્ટેન્ડિંગ ધ હાર્મોની ઓફ આઈ વિથ ધ બોડી એન્ડ ધ હ્યુમન બોડી, ધ હ્યુમન બોડી ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ એન્ડ બોડી, એટલે કે જે હ્યુમન બિંગ છે એમાં સૌથી પહેલાં આવશે સેલ્ફ એન્ડ બોડી, એમાં આવશે કો એક્સિડન્ટ્સ એન્ડ ઇન્ફોર્મેશન્સ, એટલે કે
જે આપણે વિચારીએ છીએ એ આપણી બોડી એઝ અ એક્સપેક્ટ કરે છે, અને જે બોડી જે આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે ક્યાંથી આપણે એઝ અ મનીને એડજસ્ટ કરશું, જે હાર્મની જે છે એ કન્સિક્વેનિયસ હોય છે, મટીરિયલ હોય છે, જેન સેલ્ફ રેગ્યુલેશન્સ હોય છે એને હેલ્થ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે સેલ્ફ માટે આપણે પોતાના માટે વિચારીએ છીએ કે જે કન્સિક્વેનિયસ હોય છે, કે ફોર એક્ઝામ્પલ આપણે કાર પરચેસ કરવી છે, તેના માટેના જે વિચારો આપણને અંદરથી પ્રોવાઈડ થાય છે એ સેલ્ફ રેગ્યુલેશન્સ જે હોય છે, તે કે આપણે પોતે કઈ રીતે મની એડજસ્ટ કરશું, કે જે રીતે જે તમે વિચારતા હોઈએ છીએ તે બોડી, એટલે કે જે હેલ્થ તમને આવડે છે કાર ચલાવતા, કે જે તમે એઝ અ બોડીને રિલેટેડ જે હોય છે તે. ત્યાર પછી આવશે પ્રોગ્રામ ટુ એન્શ્યોર સ્નયમ એન્ડ સ્વાસ્થ્ય. સ્નયમ, આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ નેચરિંગ પ્રોટેક્શન એન્ડ રાઇટ યુટિલાઇઝેશન્સ ઓફ બોડી, કે જે આપણે રાઇટ ડિસિશન્સ લેવાનું હોય છે સ્નયમમાં. આઈ ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ નેચરિંગ પ્રોટેક્શન્સ એન્ડ રાઇટ યુટિલાઇઝેશન્સ ઓફ બોડી, કે જે આપણે રાઇટ ડિસિઝન્સ લઈએ છીએ, યુટિલાઇઝેશન્સ કરીએ છીએ નેચરિંગ ઓફ ધ બોડી, જેમાં આવે છે ઇન્ટિગ્રેશન્સ, ત્યાર પછી આવે છે એક્સરેશન્સ એન્ડ ડાયજેશન્સ, એટલે કે તમે જે ખોરાક લ્યો છો, ગ્રહણ કરો છો, એ બધું પચન કરો છો, એ કે જે તમે ખોરાકને લ્યો છો નેચરલી ઓફ ધ બોડી, કે તમારી હેલ્થ માટેનું જે નેચરલી પ્રોવાઈડ કરે છે તે. અને પ્રોટેક્શન્સ ઓફ ધ બોડીમાં શું આવે છે કે પ્રોપર અપકીપ એટલે કે ઓફ ધ બોડી એન્ડ લેબર, કે ફિઝિકલ એક્સરસાઇઝ, જે તમે યોગા વ્યાયામ જે કરો છો તે બધી ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો, તે આસન છે, પછી આસન જે છે તે પ્રાણાયામ જે છે તે, એન્ડ ટ્રીટમેન્ટ જે તમે કરો છો બોડી માટે તે, એન્ડ રાઇટ યુટિલાઇઝેશન્સ ઓફ ધ બોડી, કે જે તમે તમારી બોડી માટે જે રાઇટ યુટિલાઇઝેશન્સ કરો છો તે. ધ બોડી ઓફ ધ ફિટ ટુ એક્ટ અકોર્ડિંગ ટુ ધ સેલ્ફ, કે તમે જે તમારી પોતાની જાતે તમારે તમારી બોડીને ફિટ એન્ડ સેલ્ફ રાખવાની હોય છે, ફિટ રાખવાની હોય છે, હેલ્ધી રાખવાની હોય છે. દેર ઇઝ અ હાર્મોની અમોંગ ધ વેરિયસ પાર્ટ્સ ઓફ ધ બોડી, કે જે તમારી પોતાની બોડીના પાર્ટ્સને તમારે એઝ અ સાચવવાના હોય છે. હાર્મોની અમોંગ ધ વેરિયસ પાર્ટ્સ ઓફ ધ બોડી, અન્ડરસ્ટેન્ડિંગ ધ હાર્મોની ઇન ધ ફેમિલી એન્ડ સોસાયટી. વી લાઈવ ઇન અ ફેમિલી, ઇન અ ફેમિલી વી હેવ અ રિલેશનશીપ વેર વી ઇન્ટરેક્ટ વિથ ધ અધર હ્યુમન બિંગ્સ. ફેમિલી ઇઝ ધ ફાઉન્ડેશન્સ ઓફ અ સોસાયટી એન્ડ પ્રોવાઈડ્સ ધ બેઝિક્સ ઓફ અ કન્ટિન્યુટી ઓફ અ હ્યુમન ટ્રેડિશન્સ ઓફ ધ અર્થ, એટલે કે જે ફેમિલી માટે, ફેમિલી અને સોસાયટી માટેની જે હાર્મોનીઝ જે છે એ આપણે જોઈએ, જેમ કે હાર્મોની ઇન અ ફેમિલી, જેમ કે રિલેશનશીપ બિટવીન આઈ એન્ડ ધેર આર અ ફિલિંગ્સ ટુ અ રિલેશનશીપ ઓફ વન આઈ વિથ અધર, એટલે કે જે આપણી રિલેશનશીપ હોય છે આપણી અને બીજાની, એન્ડ ધેર ફિલિંગ્સ કેન બી અ રેકોગ્નાઇઝ, ધે આર અ ફાઇનાઇટ એન્ડ ધેર આર અ ફુલફિલમેન્ટ એન્ડ એવોલ્યુશન્સ લીડ ટુ અ મ્યુચ્યુઅલ હેપીનેસ. એટલે કે જે બી તમારી ફેમિલીની જે હાર્મોની હોય છે, જેમ કે રિલેશનશીપ હોય છે, ફિલિંગ્સ હોય છે, ફિલિંગ કેન બી રેકોગ્નાઇઝ, તમે જે ફીલ કરો છો તે અને તમે જે બી ફીલ કરો છો તે જે બી હાર્મોની હોય છે ફેમિલી માટેની, તેની કહેવાય છે હાર્મોની ઇન ધ ફેમિલી. એટલે કે તો આજે આપણે આપણા પોતાને વિશે અન્ડરસ્ટેન્ડ કર્યું કે કોઈ બી ડિસિઝન્સ લેવાના હોય છે આપણી પોતાની જાતને, તો રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ, અને પોતાની જાતે આપણે એક્સપ્લોરેશન્સ કરવા જોઈએ કે શું સાચું છે, શું ખોટું છે, રાઇટ ડિસિઝન્સ લેવા જોઈએ, બેઝિક હ્યુમન એક્સપ્રેશન્સ જોઈએ આપણે, કે જે હેપીનેસ એન્ડ પ્રોસ્પરિટી જોઈએ, કે લોટ્સ ઓફ વોન્ટ્સ, કે જે હ્યુમનને જે લોટ્સ ઓફ થિંગ્સ જોતી હોય છે તે બધી આપણે ફેસિલિટીઝ જોઈ. ત્યાર પછી આઈ એન્ડ બોડી માટેનું જોયું, ધેન ફોર લેવલ્સ ઓફ અવર લિવિંગ, આપણે જે જીવીએ છીએ કે જે ફોર લેવલ્સ છે હાર્મોનીના, સેલ્ફ છે, ફેમિલી છે,
સોસાયટી છે, નેચર છે, તે આપણે સેલ્ફ વિશે જોયું પહેલાં તો, કે સેલ્ફ એન્ડ બોડી, કે જે આપણને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન બિઈંગ ઓફ કો એક્સિડન્સ ઓફ ધ સેન્ટિનેન્સ ઓફ સેલ્ફ એન્ડ મટીરિયલ ઓફ બોડી, એટલે સેલ્ફ એન્ડ મટીરિયલ ઓફ બોડી આપણા માટે આપણે શું કરવું જોઈએ તે માટેની જે હોતી તે આપણે જોઈ, અન્ડરસ્ટેન્ડિંગ કર્યું આપણે માય સેલ્ફ વિશે, એક્ટિવિટીઝ જોઈ કઈ ટાઈપની એક્ટિવિટીઝ હોય છે, એન્ડ હાર્મનીઝ આઈ એન્ડ બોડી વિશે જોયું. થેન્ક યુ.